नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव। नवसारी कृषि यूनिवर्सिटी खाते 3 दिवस समृद्धि अने आरोग्य सुरक्षा माटे बागायती सेमिनार नो आरंभ। बागायती विकास ने वेग आपवा बागायत खातनी रचना करवामां आवेल छे, जेनो उद्देश क्षेत्रना सर्वांगी विकास करवानो छे। त्यारे भारतीय बागायत समित अने नवसारी कृषि यूनिवर्सिटीना संयुक्त उपक्रमे नवसारी एसपी बागायती कॉलेज खाते 3 दिवस समृद्धि अने आरोग्य सुरक्षा माटे बागायती सेमिनार योजायो छे। आ सेमिनार नो आरंभ नवसारी कृषि कुलपति डॉक्टर ZP पटेल द्वारा दीप प्रागट्य थकी कर्यो हतो। देश में कृषि क्षेत्र में श्रेष्ठ कामगिरी करवा बदल कृषि तज्ञों अने खेडूतोने नवसारी कृषि कुलपति डॉक्टर ZP पटेल ना हस्ते प्रमाणपत्र एनायत करवामां आव्या छे। वाइस चांसलर नवसारी कृषि यूनिवर्सिटी ना जीनाभाई पटेल आ बाबते शुं कहेवा मांगे छे आवो सांभळीए। नवसारी नो सौथी मोटा वासण नो शोरूम 24 कैरेट स्टील लावी रह्यो छे तमारा माटे आकर्षक ऑफर। ₹2000 नी खरीदी करो अने मेळवी लो लकी ड्रॉनी कूपन, जेमा सोना सहित 200 जेटली गिफ्ट उपलब्ध छे। साथे साथे आ शोरूम मा हफ्ते थी खरीदी करवानी पण सुविधा छे। फिक्स भाव नी आ दुकान मा डिस्काउंट तो छे, वळी होम डिलीवरी पण कराय छे। तो रासानी जुओ छो नवसारी ना सौथी मोटा शोरूम के ज्यां व्याजबी भाव, गुणवत्ता नी खात्री अने घर वखरी नी बधी ज वस्तुओ उपलब्ध होय तो बीजे शुं काम जवू। त्यारे आ शोरूम नी मुलाकात माटे मधुमती जैन देरासर नी नजीक पटवासेरी मोटा बजार नवसारी, अने वधु माहिती माटे संपर्क करो स्क्रीन पर देखाता नंबर साथे। ઘણી બધી સીતાગાર થી માણીને ટ્રાન્સપોર્ટ માટેની સવલતો પણ છે, એનો પણ સંશોધન કરવામાં આવ્યું છે। સોલાર એનર્જીનો પણ એમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને વેલ્યુ એડિશન કરીને પ્રદેશમાં આપણે એની નિકાસ કરીશું। ગુણવત્તાને લઈને, ગુણવત્તા એ ફળ અને શાકભાજી પાકોની અંદર ખાસ કરીને ક્લાઇમેટ જે છે, વાતાવરણ છે, બહુ ભાગ ભજવે છે અને આ ફળો અને શાકભાજીને પર વાતાવરણની ખૂબ ત્વરિત અસર થાય છે। એટલે કે ચાઇના જેવા દેશોની અંદર આ માટે ફળ અને શાકભાજીના માટે ખૂબ સારું વાતાવરણ છે। આપણે ત્યાં સતત ચેન્જ થતું આવતું છે, એટલા માટે આપણા શાકભાજી અને ફળો, અને આપણે ટ્રોપિકલ કન્ટ્રીમાં હોય એટલે ઉષ્ણ કટિબંધમાં હોય, આ ફળો અને શાકભાજી જલ્દી બગડી જવાની શક્યતા છે। એટલે એ માટે આપણે ખાસ ચિંતા કરવાની જરૂર છે, એને માટે નવી ટેકનોલોજી શોધવાની જરૂર। આપણા દેશમાં મબલક પ્રમાણમાં થતો બાગાયતી ખેતીનો પાક દર વર્ષે 30% પાક ઉતર્યા બાદ બગડી જતો હોય છે, જેની કિંમત 1 લાખ કરોડ જેટલી થાય છે, જેને લઈને એગ્રીકલ્ચરના વૈજ્ઞાનિકો દિવસ અને રાત એક કરીને ખેડૂતોને પ્રોત્સાહન સાથે ઓર્ગેનિક ખેતીની તાલીમો પણ આપી રહ્યા છે। જે સંદર્ભે આજે દેશના અલગ અલગ રાજ્યના વૈજ્ઞાનિકો અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા સેકન્ડ ઇન્ડિયન હોર્ટિકલ્ચર સમિટનું 3 દિવસ આયોજન નવસારી કૃષિ યુનિવર્સિટીના એસપી બાગાયતી કોલેજના સ્વામી વિવેકાનંદ હોલ ખાતે કરવામાં આવ્યું છે। ઓર્ગેનિક ખેતી કરીને આરોગ્યમાં સુધારો લાવવા સરકાર સાથે કૃષિ વૈજ્ઞાનિકો પણ ચિંતિત બન્યા છે અને ઓર્ગેનિક ખેતી કરીને આરોગ્ય બચાવવાના પ્રયાસો હાથ ધરીને બાગાયતી પાકની ગુણવત્તા અને આયુષ્ય સાથે વેલ્યુએટેડ કરવા તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતો મળીને ખેતીમાં ક્રાંતિ કરવા તરફ વિચાર વિમર્શ કરી ગત વર્ષોની સરખામણીએ સારા પરિણામો હાંસલ કર્યા છે। ત્યારે ઇન્ડિયન હોર્ટિકલ્ચર સમિટના દેશના 28 જેટલા વૈજ્ઞાનિકો અને વિવિધ રાજ્યોના પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર એનાયત આપી સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારે વાલોડ ગામના રહેવાસી છે જીગરભાઈ દેસાઈ, આ બાબતે શું કહેવા માંગે છે આવો સાંભળીએ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। મારું નામ જીગર પ્રવીણભાઈ દેસાઈ છે। અમારું આઝાદી ઓર્ગેનિક ફાર્મ જે વાલોડ અને સિકરમાં તાપી જિલ્લા ખાતે આવેલું છે,
અમે છેલ્લા 12 વર્ષથી અમારા ઓર્ગેનિક એટલે રાસાયણિક ખાતર વગરની ખેતી કરતા આવેલ છે. અમે કેરી, જંબો કેસર કેરી, ડ્રેગન ફ્રૂટ, એપલ બોર અને જમરૂખનું ઉત્પાદન કરતા આવેલ છે અને આ સંપૂર્ણ અમે અમારા બ્રાન્ડથી અમે વેચતા આવેલા છે. અને આ એવોર્ડ અમે જે વેલ્યુ એડિશન કરીએ છીએ કેરીમાંથી કેરીના પાવડર, કેરીના ક્યુબ અને ડ્રેગન ફ્રૂટમાંથી ડ્રેગન ફ્રૂટનો પાવડર અને ડ્રેગન ફ્રૂટના ક્યુબ અમે બનાવીએ છીએ અને એ અમે વેચાણ કરતા આવેલા છે. બંનેમાં ડિફરન્સ, રાસાયણિક ખાતર અને કેમિકલ ઓર્ગેનિક ખેતીમાં ડિફરન્સ હોય. રાસાયણિક ખાતર એના જે ફ્રૂટ હોય એની મીઠાશ અને ઓર્ગેનિકથી પકવેલી મીઠાશ હોય, મીઠાશની ક્વોલિટી ફરક હોય છે અને બંનેની શેલ્ફ લાઈફ વધારે હોય છે. આ 3 દિવસ સેમિનારમાં બાગાયતી ખેતીની શરૂઆતથી તેની કાપણી પછીની વ્યવસ્થા સુધીની તમામ શૃંખલા સુદૃઢ બનવાનો આયોજન અને સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવશે. બાગાયતી ખેતીમાં વિકાસલક્ષી કાર્યક્રમોનું અમલીકરણ કરી જરૂરી પોલીસ અને સહાયક યોજનાઓ અમલમાં મૂકી છે, જેના પર વિશેષ ગોષ્ઠી કરવામાં આવશે. આ પ્રસંગે ડોક્ટર YSR બાગાયતી યુનિવર્સિટીના આંધ્રપ્રદેશના વાઇસ ચાન્સેલર ડોક્ટર ટી જાનકીરામ તેમજ રાષ્ટ્રીય સંગઠન સચિવ અને પ્રમુખ સોસાયટી ફોર હોર્ટિકલ્ચર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડોક્ટર બલરાજસિંહ, સ્થાનિક સંગઠન સચિવ અને DR અને DNPGSNU નવસારીના ડોક્ટર TR અહલાવત સાથે કૃષિ તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બલરાજસિંહ આ બાબતે શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. સમિટ, દૂસરા બાગવાની સંમેલન, જિસકા આયોજન હમ આજ સે શરૂ કરકે 3 દિન તક નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય નવસારી ગુજરાત કે અંદર કર રહે હૈ. ये हमारी सोसाइटी फॉर हॉर्टिकल्चर रिसर्च एंड डेवलपमेंट के अंतर्गत है, जो 1913 में जिसकी स्थापना हुई उसके अंतर्गत हम एक अनुसंधान का रिसर्च जर्नल भी करंट हॉर्टिकल्चर पब्लिश करते हैं. और इसका पहला सम्मेलन चित्रकूट में हुआ था 2020 में, महामारी से पहले फरवरी महीने में. ये दूसरा सम्मेलन है और मैं आप लोगों को ये बता दूँ, इस सम्मेलन के अंदर देश के 40 कृषि विश्वविद्यालयों जो स्टेट एग्रीकल्चर यूनिवर्सिटीज हैं, 20 ICR के इंस्टीट्यूट्स और इसके अलावा 20 दूसरे ऑर्गेनाइजेशंस जैसे DRDO, NHB, EPIDA, NABARD, ऐसे जो ऑर्गेनाइजेशंस हैं, DST, वो भाग ले रहे हैं. और प्राइवेट ऑर्गेनाइजेशंस भी, जिसके अंदर चाहे आपका सागर बायोटेक हो गुजरात से, चाहे बायर हो, चाहे सुमिटो केमिकल्स हो, धानुका हो, ये सब लोग इसमें पार्टिसिपेट कर रहे हैं. और इसमें जो हमारा जो मुख्य उद्देश्य है सम्मेलन का, इसमें मैं बता दूं आपको, देश के करीब करीब 28 राज्यों से 40 यूनिवर्सिटीज़, 20 जो हैं इंस्टीट्यूट्स और 20 दूसरे ऑर्गेनाइजेशन से लगभग 350 पार्टिसिपेंट्स आज मौजूद थे. कुछ पार्टिसिपेंट और आएंगे. तो इस तरीके से हमने लगभग 20 लोगों को अवार्ड दिया है, जिसमें वैज्ञानिक हैं जिन्होंने बहुत उत्कृष्ट कार्य किया है बागवानी के क्षेत्र में, नई वैरायटी निकालने में या उत्पादन बढ़ाने में या रोगों को रोकने में, प्लांटिंग मटेरियल तैयार करने में. और हमने बहुत अच्छे किसानों को भी, उसमें आंध्र प्रदेश का किसान है, उसमें महाराष्ट्र के किसान है, चाहे तरबूज के किसान है, गुजरात के किसान है, उनको भी सोसाइटी के तहत सम्मेलन में सम्मानित किया है. और हमारा मुख्य उद्देश्य है कि कैसे देश में बागवानी का उत्पादन वैसे बढ़ रहा है, पिछले 5-6 साल से लगातार खाद्यान्नों के उत्पादन से बागवानी का उत्पादन आगे है. આ જ રીતે ડેઈલી ન્યૂઝ અપડેટ માટે જોતા રહો નવસારી લાઈવ.